हेलो फ्रेंड्स, प्रेमिला किचन में तमारू स्वागत छे। तो आजे आपणे रेसिपी में परोठा बनावाना छी, ए पण स्टफिंग वाला अने ग्रीन परोठा बनावाना छी। अने खूब ज स्वादिष्ट होय छे आ परोठा अने हेल्दी पण होय छे, जेथी वीडियो जोवानो बिलकुल भूलता नहीं। वीडियो गमे तो लाइक करजो, शेर करजो અને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો પણ કરી લેજો, જેથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી જાય। તો આ વિડીયો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે ઘઉંનો લોટ લેશું। તમારી ક્વોન્ટિટી પ્રમાણે તમે ઘઉંનો લોટ લઈ શકો છો। તો અહીંયા મોઈન માટે આપણે તેલ ઉમેરી લેશું, સ્વાદ અનુસાર નમક એડ કરશું, એક ચમચી તેલ એડ કરશું, એક ટીસ્પૂન હલ્દી પાવડર એડ કરશું, એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરશું, અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરશું, એક ટીસ્પૂન આપણે અજમા એડ કરશું। અજમાનો ખૂબ જ સરસ ફ્લેવર આવે છે પરોઠામાં। અહીંયા મેં મેથીની પ્યુરી બનાવી છે। મેથીને સુધારીને ધોઈને અને ક્રશ કરી લીધી છે, તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આટલી આપણે મેથીને ક્રશ કરી લેવાની છે। તો માત્ર આપણા આ પ્યુરીથી જ લોટ બાંધશું, આપણે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાના। તો આ રીતે આપણે પ્યુરી એડ કરી લેશું। તો આ બધું આપણે મિક્સ કરશું। આ પરોઠા ખૂબ જ હેલ્ધી બને છે અને સ્વાદિષ્ટ પણ ખૂબ જ બને છે। એકવાર ખાશો તો ખાતા જ રહી જશો, વારંવાર બનાવવાનું મન પણ થશે, એટલા સરસ બને છે। બાળકોના ટિફિનમાં પણ તમે આ પરોઠા મૂકી શકો છો અને મોટાને પણ તમે આ પરોઠા સવારમાં નાસ્તામાં તમે આપી શકો છો। ખૂબ જ સરસ બને છે, એકવાર બનાવી આપશો તો એ લોકો વારંવાર બનાવવાનું કહેશે કે ખૂબ જ સરસ બને છે આ પરોઠા। જેથી એકવાર આ વાનગીને જરૂર બનાવજો અને વિડીયો ગમે તો લાઈક કરજો। તો આ બધું જ આપણે મિક્સ કરશું અને લોટ બાંધી લેશું। તો આ રીતે આપણે લોટ બાંધી લેવાનો છે। તો આપણો લોટ બંધાઈ ગયો છે, આને સાઈડમાં મૂકી દેશું। હવે આપણે સ્ટફિંગ બનાવશું। તો સ્ટફિંગ બનાવવા માટે મેં બટેકાને બાફી લીધા છે અને લીલા વટાણાને પણ બાફી લીધા છે। તો આપણે છિલકા ઉતારી લેશું બટેટાના। તો આપણે બટેટાના છિલકા ઉતારી લીધા છે અને આ જે લીલા વટાણા છે એના આપણે થોડા ખાંડી લેશું, જેથી મસાલો ખૂબ જ સરસ બને। તો અહીંયા મેં લીલા વટાણાને ખાંડી લીધા છે। હવે આપણે એક વાટકીમાં કાઢી લેશું। આ સ્ટફિંગ ખૂબ જ સરસ બને છે, જેથી તમે એકવાર જરૂરથી બનાવજો આ વાનગી। તો હવે આપણે સ્ટફિંગ બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા મેં ગેસ ઉપર એક પેન મૂકી દીધું છે, એક પાવલી તેલ પણ ઉમેરી લીધું છે। તો એક ટીસ્પૂન આપણે હિંગ ઉમેરી લેશું, એક ટીસ્પૂન આપણે હલ્દી પાવડર ઉમેરી લેશું, જે લીલા મરચાં સુધારેલા છે એ પણ આપણે એડ કરી લેશું, આ લસણ છે જે કટકા કરીને રાખ્યું છે એ પણ એડ કરી લેશું, લીલું લસણ પણ તમે એડ કરી શકો છો આમાં, આ ડુંગળી મેં બારીક સુધારેલી છે એકદમ ઝીણી એ પણ આપણે એડ કરી લેશું। તો આને આપણે થોડીવાર ચડવા દેશું। તો હવે આપણે જે લીલા વટાણાનો ખાંડીને ભૂકો બનાવ્યો છે એ એડ કરી લેશું, એને પણ આપણે આ રીતે મિક્સ કરી લેશું હલાવીને। આ સ્ટફિંગ ખૂબ જ સરસ બને છે, એકવાર જરૂર બનાવજો, પછી મને કહેજો કમેન્ટમાં કે કેવું લાગ્યો આ સ્ટફિંગ અને પરોઠા। તો જે આપણે બટેકા બાફીને રાખ્યા હતા એ આપણે મેશ કરીને આ રીતે મિક્સ કરી લેશું। આલુ પરોઠા તો તમે ઘણી વખત ખાધા હશે, પણ આ પરોઠા એકવાર જરૂરથી બનાવજો, ખૂબ જ સરસ બને છે।
તો આપણે મસાલા એડ કરી લઈશું. એક ટીસ્પૂન આપણે હલ્દી પાવડર ઉમેરી લઈશું, એક ટીસ્પૂન આપણે ધાણાજીરું પાવડર ઉમેરી લઈશું, અડધી ચમચી આપણે લાલ મરચું પાવડર ઉમેરી લઈશું, સ્વાદ અનુસાર નમક એડ કરશું. આપણે બટેકા બાફતી વખતે પણ આપણે નમક એડ કર્યું છે તો આપણે થોડું જ એડ કરવાનું છે. તો આપણે આ બધું મિક્સ કરશું અને થોડીવાર મસાલા ચડવા દેશું, પણ આપણે સતત હલાવતા રહેશું. જે આપણે કોથમરી સુધારીને રાખી છે એ પણ એડ કરી લઈશું. કોથમરીનો પણ ખૂબ જ સરસ ફ્લેવર આવતો હોય છે, જેથી કોથમરી જરૂરથી એડ કરવી જોઈએ. હેલ્ધી પણ હોય છે કોથમરી, આંખો માટે પણ ખૂબ જ સારી હોય છે. મેથી પણ ખૂબ જ હેલ્ધી હોય છે શરીર માટે, જેથી હું હેલ્ધી જ પરોઠા બનાવી રહી છું, પણ ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી રહી છું. એકદમ નવી જ રીત છે આ. તો અહીંયા મસાલો આપણો તૈયાર થઈ ગયો છે અને મેં નીચે પણ ઉતારી લીધો છે, તો આને ઠંડો થવા દેશું આપણે. તો મસાલો ઠંડો થઈ ગયો છે ને, હવે આપણે ડીશમાં કાઢી લેશું. ડીશમાં કાઢી લેશું તો જલ્દી ઠંડો થશે મસાલો, અને આ મસાલો આપણે એકદમ કોરો પણ થઈ જાય છે. જે આપણે આલુ પરોઠા બનાવતા હોઈએ છીએ તો આલુ પરોઠામાં મસાલો એકદમ ઢીલો હોય છે, અને આ એકદમ કોરો મસાલો થઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે પરોઠા બનાવવાનું શરૂ કરીએ. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, લોટ એકદમ ગ્રીન દેખાઈ રહ્યો છે. તમને એવું લાગતું હશે કે એકદમ મેથી ક્રશ કરીને લીધી છે તો આપણા પરોઠા કડવા બનશે, પણ ના ફ્રેન્ડ્સ, એવું નથી. બિલકુલ કડવા નથી બનતા, ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. જેથી એકવાર બનાવશો ત્યારે જ ખબર પડશે કે આ પરોઠા કેવા બને છે. તો અહીંયા મેં વણી લીધું છે પરોઠું, અને આપણે અડધા ભાગમાં જે આપણું સ્ટફિંગ બનાવ્યું છે મસાલો એ આ રીતે પાથરી દેશું. ગ્રીન પરોઠા પણ છે, હેલ્ધી પરોઠા પણ છે, અને આલુ મટર પરોઠા પણ છે. તમે જે કહો તે આ પરોઠા બનીને તૈયાર થાય છે. તો આપણું સ્ટફિંગ અડધા ભાગમાં પથરાઈ ગયું છે. તો હવે આપણે અડધો ભાગ ફોલ્ડ કરી લેશું આ રીતે ઉપરથી. તમે આખામાં પણ તમે પાથરીને બીજું એક પરોઠું વણીને પણ ઉપર તમે મૂકી શકો છો, એ રાઉન્ડ પરોઠા બનશે અને આ પરોઠા ત્રિકોણ બનશે. તો અંદર એર ના રહે એના માટે આપણા ઉપરથી હાથથી આ રીતે પ્રેસ કરશું તો એર નીકળી જશે, જેથી આપણું પરોઠું તૂટશે નહીં. આ રીતે હાથની મદદથી આપણે દબાવી લેશું ને પછી આપણે આ રીતે વણી લેશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણું પરોઠું ત્રિકોણ બનીને તૈયાર થઈ ગયું છે. અહીંયા હું હલકા હાથે જ વણી રહી છું, એકદમ ભી નથી દેવાની, નહીં તો આપણું સ્ટફિંગ જે છે એ બહાર નીકળી જશે. તો અહીંયા મેં એક લોટી મૂકી દીધી છે, આપણે થોડું તેલ પણ ઉમેરી લેશું. જે આપણે પરોઠું બનાવ્યું છે એ હવે આપણે શેકી લેશું. જો ફ્રેન્ડ્સ કેટલું સરસ લાગી રહ્યું છે, એકદમ ગ્રીન દેખાય છે ને. આ વિડીયો તમે જે કન્ટ્રીમાંથી જોતા હોય તે મને જરૂરથી જણાવજો કે તમે કઈ કન્ટ્રીમાંથી આ વિડીયો જુઓ છો. મને કમેન્ટમાં જરૂરથી જણાવજો જેથી મને મોટિવેશન મળે. તો આપણે બીજી બાજુ પલટી લીધું છે અને ફરી પણ આપણે તેલ ઉમેરી લીધું છે. બે બાજુ આપણે તેલ થોડું થોડું ઉમેરવાનું હોય છે જેથી પરોઠું ખૂબ જ સરસ બને. અને આ રીતે જ્યાં બાકી લાગે કે તેલની જરૂર છે ત્યાં પણ તેલ આપણે ઉપરથી આ રીતે લગાડી દેવાનું.
અને આ રીતે આપણે પલટીને ફરીથી ચેડવી લેશું. દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે, સ્વાદિષ્ટ પણ એટલું જ લાગે છે, ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે આ પરોઠું. તો તમે જોઈ શકો છો આપણા પરોઠા તૈયાર થઈ ગયા છે. બીજા પણ આપણે એ રીતે જ વણી લેશું. બધા પરોઠા આપણે આ રીતે વણીને ચેડવી લેશું. આ મારી વિડીયો ગમી હોય તો લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા, વિડીયોને શેર કરજો અને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો પણ કરી લેજો, જેથી મારા અનનવા વિડીયો તમારા સુધી પહોંચી જાય સૌથી પહેલાં, અને મારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તમને, જેથી બેલ આઇકન જરૂરથી દબાવજો. તો આપણે બીજું પરોઠું પણ આ રીતે ફોલ્ડ કરી લેશું. શિયાળામાં તો ખૂબ જ સરસ શાકભાજી આવતા હોય છે, જેથી શિયાળામાં વાનગી પણ ખૂબ જ સરસ બને અને નવી વાનગીઓ બનાવવાનું પણ મન થાય. એમ જ તે હું તમારી માટે એક નવો જ પરોઠાની રેસીપી લઈને આવી છું, અને આ પરોઠાની રેસીપી ખૂબ જ સ્વાદિષ્ટ પણ બને છે. વિડીયો ગમે એટલે તો શેર જરૂરથી કરજો. આ વિડીયો હું ભાવનગર બનાવી રહી છું અને હું રહું છું પણ ભાવનગર જ તે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે બીજા પરોઠા પણ આ રીતે શેકી લેશું. બીજી બાજુ આપણે પલટીને પણ આ રીતે તેલ ઉમેરી દેવાનું છે. તો આપણા પરોઠા બનીને તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તમે દહીંની તીખારી જોડે પણ આ પરોઠા ખાઈ શકો છો, ચટણી જોડે પણ ખાઈ શકો છો, સોસ જોડે પણ, ટમેટા કેચપ જોડે પણ તમે આ પરોઠા ખાઈ શકો છો. સવારમાં તમે ચાની જોડે પણ આ પરોઠા ખાઈ શકો છો. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ પરોઠા અને હેલ્ધી પણ છે. જો ફ્રેન્ડ્સ કેટલા સરસ લાગે છે, ખાવામાં પણ એટલા સરસ લાગે છે કે મોજ પડી જાય સવાર સવારમાં જો નાસ્તામાં મળી ગયા હોય ને. મારી વિડીયોને લાઈક કરજો. મારો વિડીયો જોવા માટે થેન્ક યુ વેરી મચ.